ફિંગરપ્રિન્ટના આધારે રેટલવજેત મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો. કપરાડાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇશમની ફિંગરપ્રિન્ટ મેચ થતા કરાઈ ધરપકડ. પાડી તાલુકાના રેટલવ ગામે ભગવતી કોલોનીમાં આવેલા જૈન મંદિરમાં ગત તારીખ 20 એપ્રિલ 2024 દરરોજ 3 જેટલી દાનપેટીઓ તોડી ચોરે અંદાજે ₹35,000 જેટલી દાનની રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે અંગેની તપાસ પાડી પોલીસ મથકથી PSI DM ચૌધરીએ હાથ ધરી હતી. આ ચોરીમાં ચોરે મંદિરમાં લાગેલા CCTV કેમેરાનું DVR પણ કાઢી ચોરી કરી ગયો હતો, જેથી ચોરનું પગેરું મેળવવા પાડી પોલીસે FSLની ટીમને તેડાવી હતી અને FSLની ટીમે બનાવ સ્થળેથી ચોકસાઈપૂર્વક ફિંગરપ્રિન્ટ મેળવી હતી અને જે ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ FSLની ટીમે પાડી પોલીસને આપ્યો હતો, જેમાં ફિંગરપ્રિન્ટ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગેરી ભવાડા કાસ્ટે ફળિયા ખાતે રહેતો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લાલજી લક્ષીભાઈ વડવી ઉંમર 45ની મેચ થતી હોવાનું બહાર આવતા પાડી પોલીસે કપરાડા પહોંચી ગત શુક્રવારના સાંજે 5:00 લાલજીને તેના ઘરેથી ધરપકડ કરી લઈ આવી હતી અને તેની પૂછપરછ કરતા તેણે જૈન મંદિરમાં થયેલી ચોરીની કબૂલાત કરી હતી. આમ પાડી પોલીસને FSLની મદદે ફિંગરપ્રિન્ટના આધારે ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી. આ ઝડપાયેલો લાલજી વિરુદ્ધ મુંબઈ, કપરાડા, ઉમરગામ સહિતના સ્થળે ચોરી, લૂંટ, દારૂ હેરાફેરી જેવા 8 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં ધરપકડ થતા પોલીસ ચોપડે તેની ફિંગરપ્રિન્ટ હતી અને જે આધારે મેચ થઈ હતી અને ગુનો ઉકેલ્યો છે.